ભાજપના ચાર નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે ભડકાવ અને ગેરકાનૂની ભાષા વાપરીને દેશમાં અશાંતિ અને અરાજકતા ફેલાય તેવા નિવેદનો માટે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા એસપી કચેરીએ જઈને પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલને અરજીપત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવા જોઈએ. લોકસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં ભારતીય જનતા પક્ષ એમકેન પ્રકારે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ સમગ્ર દેશ ઉપર ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા ભય અને અશાંતિના માધ્યમથી એ લોકો આગળ નીકળી પડ્યા છે. એના ભાગરૂપે અત્યારે દેશમાં માનનીય શ્રી રાહુલજી જે રીતે સમગ્ર દેશમાં ભરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ બહેનો, યુવાનો, ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો લઈ અને એની યોગ્ય અને સફળ રજૂઆતો કરી રહ્યા છે. આનાથી નાસીપાસ થઈ અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈ પણ રીતે બદનામ કરવા, તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ ચાર નેતાઓ શ્રી તરવિંદરસિંહ મારવા, સંજય ગાયકવાડ તથા રવનીત બિટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે. શ્રી મારવા, શ્રી તો ન કહેવા પણ હવે સૌજન્ય દાખવીએ એટલે તરવિંદરસિંહ મારવાએ તો રાહુલજી કે જેમના પરિવારમાં બે બે લોકોએ શહીદી વરી છે, એ શહીદીની જાણે મજાક ઉડાડતા હોય એમ રાહુલજીની ઉપર ભયંકર રીતે એમને ધમકી આપી છે કે રાહુલજી તમે બહાર આવી જાઓ નહીંતર તમારા દાદીમાં જેવા તમારા હાલ થશે. અત્યંત નિંદનીય છે. આ જ રીતે રાહુલજીની જીભ કાપી નાખવા માટે મહારાષ્ટ્રના સરકારના મંત્રી, શિંદે ગ્રુપના મંત્રી એ પણ રાહુલજીની જીભ કાપી નાખનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે એવી ધમકીઓ આપી છે. એટલે આવી ધમકીઓથી કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ કોઈ તાબે નથી. તેને 150 વર્ષનો ઇતિહાસ છે કે કોંગ્રેસ લડી લડીને હંમેશા આગળ વધી છે. એટલે કોંગ્રેસે સમગ્ર ભારતમાં આ બધા જ શખ્સો સામે, ગુનેગારો સામે ફરિયાદો દાખલ કરવી, ગુના દાખલ કરવા અને